Myself Patel Dharmishtha from Vallabhbuddhi Polytechnic. Today I am going to present about the topic of chapter number 1 IS 456 2000 ની પ્રસ્તાવના introduction to IS 456 2000. First આપણે જોયું છે કે limit state બરાબર. Second આપણે જોયું છે કે principal limit state. Principal માં બે limit state આવ્યા, limit state of collapse અને limit states of serviceability બરાબર. તેમાં આપણે અગાઉના લેક્ચરમાં જોઈ ગયા કે limit state of collapse and an assumption બરાબર, જે પેજ નંબર 67 ઉપરથી સ્ટાર્ટ થાય છે. તેવી જ રીતના આજે આપણે અત્યારે જોવાના છે કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી બરાબર. તો લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી કોને કહેવામાં આવે? ફર્સ્ટ, સ્ટ્રક્ચરના જીવનકાળ દરમિયાન તેમાં ઉત્પન્ન થતા ડિફ્લેક્શન અને ક્રેકિંગ તેની મર્યાદામાં રહેવા જોઈએ, જેને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી કહેવામાં આવે છે. જે સ્ટ્રક્ચર હોય તેની જે લાઈફ ટાઈમ આપેલી હોય તેનું ડિફ્લેક્શન અને ક્રેકિંગની મર્યાદા એવી હોવી જોઈએ, મર્યાદામાં રહેવી જોઈએ, ક્રેકિંગ અને ડિફ્લેક્શન તેની મર્યાદામાં રહેવું જોઈએ, જે તેને શું કહેવામાં આવે છે? લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી બરાબર. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી કોને કહેવામાં આવે છે? કે કોઈ બી સ્ટ્રક્ચર બનાવ્યું હોય જેની લાઈફ ટાઈમ બરાબર જે બી હોય તેમાં ડિફ્લેક્શન અને ક્રેકિંગ તેની મર્યાદામાં રહેવું જોઈએ, તો તેને લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી કહેવામાં આવે છે. લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી ક્યાંથી સ્ટાર્ટ થાય છે? IS 456 2000 પેજ નંબર 75 ઉપરથી. તમને કીધું તેવી રીતના લિમિટ સ્ટેટ એ પેજ નંબર 67 ઉપરથી સ્ટાર્ટ થાય, એટલે તમારે ત્યાંથી જ યાદ રાખવાનું કે ચેપ્ટર નંબર 1 IS 456 2000માં પેજ નંબર 67 ઉપરથી સ્ટાર્ટ થતું છે બરાબર. હવે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટી બરાબર, સર્વિસિબિલિટીમાં શું આપ્યું છે તમને? કે સર્વિસિબિલિટીમાં ડિફ્લેક્શન આવે, ક્રેકિંગ આવે બરાબર, તો આ બધી કન્ડિશન આવે સર્વિસિબિલિટીમાં. તો ફર્સ્ટ આપણે જોઈએ છે કે ડિફ્લેક્શન, તો એમાં આપણે જોઈએ છે કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં ડિફ્લેક્શન આવે છે અને ક્રેકિંગ આવે છે બરાબર. તો ડિફ્લેક્શન માટે લખ્યું છે કે લિમિટિંગ વેલ્યુ ઓફ ડિફ્લેક્શન આર ગીવન ઇન 23.2 બરાબર, એટલે 23. હવે ડિફ્લેક્શન માટેના ક્રાઇટેરિયા આપેલા છે, કે ડિફ્લેક્શન માટેના ક્રાઇટેરિયા કયા છે? 23.2 આપણે જોયું છે કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન બરાબર. અહીંયા લખેલું છે કે કંટ્રોલ ઓફ ડિફ્લેક્શન, તેમાં ક્રાઇટેરિયા કયા છે આપણા? 23.2.1 ડિફ્લેક્શન માટેના ક્રાઇટેરિયા છે કે ધ વર્ટિકલ ડિફ્લેક્શન લિમિટ મે જનરલી બી એઝ્યુમ ટુ સેટિસ્ફાય પ્રોવાઇડેડ ડેટ ધ સ્પાન ઓફ ડેપ્થ રેશિયો આર ગીવન આર નોટ એ ગ્રેટર ધેન ધ વેલ્યુ ઓફ ઓબટેન ધ બેઝિક વેલ્યુ ઓફ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ ઓફ રેશિયો, એટલે કે L by D, depth of ratio. Ratio કોનો છે? તો રેશિયો આપણે જોઈએ કે depth ratio for span, એટલે depth એટલે એ શું આવ્યું તમારું? કે L by D નો રેશિયો આપેલો છે. સ્પાન એટલે L બરાબર ને depth એટલે D, એટલે શું આપેલું છે? L by D નો રેશિયો. કેન્ટિલિવરનો કેટલો હોવો જોઈએ? ગ્રેટર ધેન, વેલ્યુથી ગ્રેટર ધેન નહીં હોવો જોઈએ. એટલે વેલ્યુ કેટલી છે તમારી? 7, સિમ્પલી સપોર્ટેડમાં 20 અને કન્ટિન્યુઅસમાં 26. એટલે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં તમને કીધું તેવી રીતના લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં પેજ નંબર કયા ઉપર આપેલું છે તમને? 69 ઉપર આપેલું છે, કે 69 નંબરના પેજ ઉપર. આ 37 પેજ છે પણ 69ના પેજ ઉપર આપેલું છે કે તમારે ક્લોઝ નંબર કયો જોવાનો છે ફોર અ ડિફ્લેક્શન માટે? 23.2 જોવાનું છે બરાબર. તો તેમાં લખેલું જ છે આ બેઝિક વેલ્યુ, ધ બેઝિક વેલ્યુ ઓફ સ્પાન ટુ ઇફેક્ટિવ ડેપ્થ રેશિયો ટુ ધ સ્પાન અપ ટુ 10 મીટર, એટલે કેન્ટિલિવર માટે 7, સિમ્પલી સપોર્ટેડ માટે 20 અને કન્ટિન્યુઅસ માટે 26 બરાબર. ને ગુજરાતીમાં કહેવામાં આવે તો L by D નો રેશિયો વધે નહીં તે માટે ડિફ્લેક્શનની મર્યાદા નીચે મુજબ રહે છે. બેઝિક વેલ્યુ ઓફ સ્પાન પેલુંમાં બતાવી તેવી રીતના કેન્ટિલિવર માટે 7, સિમ્પલી સપોર્ટેડ માટે 20 અને કન્ટિન્યુઅસ માટે 26. એટલે ખબર પડી, ફર્સ્ટ આપણે જોયું છે કે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં ફર્સ્ટ આપણે શું જોયું છે? ડિફ્લેક્શન જોયું છે બરાબર. સેકન્ડ આપણે જે જોવાના છે તે એટલે કે ક્રેકિંગ બરાબર. તો ક્રેકિંગ માટે શું આપેલું છે? તો IS 456 2000 પેજ નંબર 46 ઉપર આપેલું છે, જે કોડમાં તમને પેજ નંબર 67 બીજી કઈ વસ્તુ આપેલી છે? ફર્સ્ટ લિમિટ સ્ટેટમાં સર્વિસિબિલિટી આપેલું છે, જે ડિફ્લેક્શન આપણે 23.2 ઉપર જોયું છે બરાબર. 23.2.1 પર પહેલો એ જે છે તે જોયું છે, તો તે માટે ડિફ્લેક્શનની વેલ્યુ પૂરી થાય. પછી ક્રેકિંગ, તો ક્રેકિંગ માટે તમારે યાદ રાખવાનું છે કે IS 456 પેજ નંબર 46 ઉપર ક્રેકિંગના ક્રાઇટેરિયા આપેલા છે. ક્લોઝ નંબર 26.3.3 ઉપર ક્રેકિંગ માટેના ક્રાઇટેરિયા આપેલા છે. ક્રેકિંગ માટે તમને આપ્યું છે કે ક્રેકિંગમાં બે ક્રાઇટેરિયા આવે છે, બીમ અને સ્લેબ બરાબર. તો બીમ માટેના આપ્યા છે કે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન પેરેલલ રેન્ફોર્સમેન્ટ બાર ઓર ગ્રુપ્સ નિયર ધ ટેન્શન
face of the beam shall not be greater than the value of table number 15. बराबर टेबल नंबर 15 तमने आपेलो छे. आ टेबल नंबर 15 में जे वेल्यू आ स्पेसिंग नी वेल्यू जे आपेली छे एना करता वधारे नी होवी जोईए. एटले 250 जो स्टील नो ग्रेड होय, 415 के 500 स्टील नो ग्रेड आपेलो होय, ते प्रमाणे तमने क्लियर डिस्टन्स बराबर एटले के बे सड़िया वच्चेनुं स्पेसिंग केटलुं राखवानुं छे ते तमने आपेलुं छे, ते वधारे नी होवुं जोईए बीम माटेना पर्पज माटे बराबर. त्यार पछी स्लेब माटे छे, तो स्लेब माटेना क्राइटेरिया छे ध होरिजेंटल डिस्टन्स बिट्वीन पेरेलल मेन रेइनफोर्समेंट बार. आमां कया रेइनफोर्समेंट माटे आपेलुं छे? मेन रेइनफोर्समेंट माटे आपेलुं छे. शेल नॉट बी मोर देन, एटले के पहेलो क्राइटेरिया शुं कहे छे के तमारुं जे रेइनफोर्समेंट छे ते मेन रेइनफोर्समेंट अने डिस्ट्रीब्यूशन बार बे बार आपेला छे, मेन बार अने डिस्ट्रीब्यूशन बार बराबर. मेन बार माटेना क्राइटेरिया छे के तमारे 3 times ऑफ इफेक्टिव डेप्थ, एटले पहेलो क्राइटेरिया छे 3D अने सेकेंड क्राइटेरिया छे 300 mm, એ બે કરતાં વેલ્યુ શું હોવી જોઈએ? નાની હોવી જોઈએ. અને બીજો ક્રાઇટેરિયા છે ધ હોરિઝોન્ટલ ડિસ્ટન્સ બિટવીન પેરેલલ રેઇનફોર્સમેન્ટ, એટલે બીજો ક્રાઇટેરિયામાં તમને શું આપ્યું છે કે ડિસ્ટ્રીબ્યુશન બાર છે. અને ડિસ્ટ્રીબ્યુશન બાર માટે પહેલો ક્રાઇટેરિયા છે કે 5 times ધ ઇફેક્ટિવ ડેપ્થ, એટલે 5D ફર્સ્ટ લેવાનું છે અને સેકન્ડ લેવાનું છે તે, એટલે કે 450 mm. બે કરતાં જે નાની વેલ્યુ હશે તે વેલ્યુ તમારે ડિસ્ટ્રીબ્યુશન બાર તરીકે લેવાની છે બરાબર. એટલે લિમિટ સ્ટેટ ઓફ સર્વિસિબિલિટીમાં બે ક્રાઇટેરિયા આવ્યા. ફર્સ્ટ જે આવ્યું તે ડિફ્લેક્શન આવ્યું, પેજ નંબર 67 ઉપર તમને આપેલું છે કે ડિફ્લેક્શનમાં તમારે L/D નો રેશિયો વધે નહીં, તે પ્રમાણે 23.3.1માં તમને આપેલું જ છે. તે પ્રમાણે બેઝિક વેલ્યુ પ્રમાણે આપણે પહેલો ક્રાઇટેરિયા લખો. ત્યાર પછી ક્રેકિંગ આવે, તો ક્રેકિંગમાં બે ક્રાઇટેરિયા આવશે, તો ક્રેકિંગમાં બીમ આવશે અને સ્લેબ આવશે. તો બીમ માટેના ક્રાઇટેરિયા કયા પેજ ઉપર આપેલું છે? પેજ નંબર 46 ઉપર આપેલું છે, ટેબલ નંબર 15માં, કે સ્પેસિંગ તમારે વધારે નહીં હોવી જોઈએ. અને સ્લેબ માટેના ક્રાઇટેરિયા આપેલા છે તે બી પેજ નંબર 46 ઉપર જ આપેલા છે, કે મેઇન રેઇનફોર્સમેન્ટ 3D અને 300 mm બે કરતાં ઓછું હોવું જોઈએ અને ડિસ્ટ્રીબ્યુશન સ્ટીલ 5D અને 450 mm કરતાં ઓછું હોવું જોઈએ બરાબર, વધારે ન હોવું જોઈએ. એટલે આ બીમ અને સ્લેબ, એટલે સર્વિસિબિલિટીમાં બે ક્રાઇટેરિયા આવ્યા તમારા, ડિફ્લેક્શન અને ક્રેકિંગ. થેન્ક યુ.